નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી જેમાં મિત્રો આજે વાત કરવી છે ધોરણ નવથી બાર માટે પ્રથમ સત્રાંત પરીક્ષા એટલે કે તમારા પ્રથમ સત્ર જે અત્યારે પૂરું થવા જઈ રહ્યું છે તેના અંતમાં પરીક્ષા લેવામાં આવનાર છે તો તેની અંદર કેટલા ગુણનું પેપર હશે ક્યારે લેવાશે પરીક્ષા તેનો સંપૂર્ણ ટાઈમટેબલ આ વિડિયોમાં આપણે જોઈશું એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો વિષય તમે જોઈ રહ્યા છો કે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ અંતર્ગત ઓનલાઈન અથવા તો ઓફલાઈન માધ્યમથી પ્રથમ સામયિક પરીક્ષાનું આયોજન કરવા બાબત તો આ પરીક્ષા મિત્રો ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને રીતે લેવામાં આવશે જે મિત્રોને ઓનલાઈન આપી હશે એ ઓનલાઈન આપી શકશે અને જેમના જોડે ઓનલાઈન આપવાની વ્યવસ્થા નથી એમને હાર્ડ કોપીનું પેપર આપી અને ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે ઉપરોક્ત વિષય અન્વે જણાવવાનું કે વૈશ્વિક મહામારી કોવિડ ઓગણીસના કારણે શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓ હોમ લર્નિંગના અભિગમથી શિક્ષણ મેળવી રહ્યા છે જેમાં રાજ્ય સરકાર શ્રી દ્વારા વંદે ગુજરાત ચેનલ ડીડી ગી ગિરનાર ચેનલ પર પ્રસારિત થતા હોમ લર્નિંગના કાર્યક્રમો લાઇવ વર્ચ્યુઅલ ક્લાસરૂમ તથા દીક્ષા પોર્ટલ વગેરે વિવિધ માધ્યમોથી તેમજ આપણા વલસાડ જિલ્લાની અંદર તો મિત્રો આ છે વલસાડ જિલ્લાનો અને તમે કયા જિલ્લામાંથી છો એની કોમેન્ટ જરૂરથી કરજો અને તમારા જિલ્લાની અંદર પરીક્ષા ક્યારે લેવામાં આવશે તેનો સંપૂર્ણ અમે વિડીયો બનાવીને આપના સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો વલસાડ જિલ્લાની અંદર કોશિશ અભિયાન અંતર્ગત શિક્ષણ અપાઈ રહ્યું છે તેમાં વિદ્યાર્થીઓ કેટલું હસ્તગત કરી શક્યા છે તેનું મૂલ્યાંકન કરવાનું થાય છે અને તેના માટે તારીખ છવ્વીસ દસ બે હજાર વીસથી ચાર અગિયાર બે હજાર વીસ સુધી પ્રથમ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે હવે આપણે જોઈશું કે પ્રથમ સામયિક જે પરીક્ષા છે એની સૂચનાઓ છે તો મિત્રો પ્રથમ સામયિક પરીક્ષા માટેનો અભ્યાસક્રમ જૂનથી પંદર ઓક્ટોમ્બર માસ સુધીનો રહેશે પ્રથમ સામયિક પરીક્ષા માટે બોર્ડે નક્કી કરેલા અભ્યાસક્રમ મુજબ ગુણ ભારાંકને મહત્વ આપવામાં આવશે પરીક્ષામાં તમામ પ્રશ્નો એમસી ક્યુ પ્રકારના હશે એટલે કે પ્રશ્ન હશે અને ચાર વિકલ્પ હશે એમાંથી તમારે ચોઇસ કરીને લખવાના રહેશે ધોરણ નવ અને ધોરણ અગિયારના પ્રશ્નપત્રના કુલ ગુણ પચાસ રહેશે જ્યારે ધોરણ દસ અને ધોરણ બારના પ્રશ્નપત્રના કુલ ગુણ સો રહેશે તો મિત્રો તમે જે પરીક્ષા ઓનલાઈન આપવા માંગો છો તો તમને એક લિંક મોકલવામાં આવશે અને જો તમે ઓનલાઈન પરીક્ષા નહીં આપી શકો તો તમને શાળા દ્વારા હાર્ડ કોપી આપવામાં આવશે આ પરીક્ષા શાળાના તમામ વિદ્યાર્થીઓ ફરજિયાત આપી શકે તે મુજબનું આયોજન કરવાનું રહેશે મિત્રો આ ઉપરાંત શાળાનું પરિણામ જે છે એ તમારા શાળાના ઈમેલ ઉપર મોકલી આપવામાં આવશે હવે આપણે પરીક્ષા માટેનો સમયપત્રક છે તે જોઈએ તો મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારીશ્રીની કચેરી દ્વારા આયોજિત આ અત્યારે વલસાડ જિલ્લાનું છે અને તમે જે પણ જિલ્લાના હો તેમાં જ્યારે પણ આયોજન થશે ત્યારે આપણે તેનો વિડીયો બનાવીને મૂકીશું પરંતુ તમે આ પણ વિડીયો નિહાળી અને જોઈ શકો છો કે કેવા પ્રકારના અને કેટલા વિષયના પેપર હોય છે હવે આપણે પ્રથમ પરીક્ષાનો કાર્યક્રમ બે હજાર વીસ એકવીસ જોઈ રહ્યા છીએ ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સૌપ્રથમ તમે જો કાર્યક્રમ લખવા માંગતા હો તો તારીખ વાર સમય અને ત્રણમાંથી જે તમારું ધોરણ છે આટલા ખાના પાડી નાખો ત્યારબાદ પ્રથમ છવ્વીસ તારીખને સોમવાર છે મિત્રો સમય દરરોજ એક જ છે નવથી બારનો ધોરણ દસમાં ગણિતનો પેપર રહેશે ધોરણ બાર સમયને પ્રવાહ ગુજરાતી અને વિજ્ઞાન પ્રવાહની અંદર જીવ વિજ્ઞાન અને ગણિત રહેશે સત્યાવીસ તારીખને મંગળવાર ધોરણ દસ માટે ગુજરાતી ધોરણ બાર સમયને પ્રવાહમાં ઓકળાશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર અને વિજ્ઞાન પરવામાં પેપર નથી અઠ્યાવીસ તારીખને બુધવારના રોજ ધોરણ દસનું પરીક્ષા નથી જ્યારે ધોરણ બારમાં સામાન્ય પરવામાં અર્થશાસ્ત્ર અને સાયન્સમાં રહેશે ભૌતિક વિજ્ઞાન આગળ વાત કરીશું ઓગણત્રીસ તારીખ તો ઓગણત્રીસ તારીખને ગુરુવાર છે ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાન અને ધોરણ બારના સામાન્ય પરવામાં રહેશે મિત્રો આર્ટ્સની અંદર નામાના મૂળ તત્વ અને મનોવિજ્ઞાન સાયન્સમાં પરીક્ષા નથી બે તારીખને સોમવારની વાત કરીએ તો ધોરણ દસમાં વિજ્ઞાન છે સામાન્ય પર્વાની અંદર વાયવ્ય વાણિજ્ય વ્યવસ્થા મિત્રો છે અને સાયન્સની અંદર છે રસાયણ વિજ્ઞાન ધોરણ બધા જ જે છે એ ત્રણ તારીખના અંગ્રેજી રહેશે જ્યારે ધોરણ બધા જ ધોરણની અંદર સંસ્કૃત જ્યારે ધોરણ દસની અંદર જેમને હિન્દી હોય એ મિત્રો ચાર તારીખનો પેપર લેવાશે તો આ છે તમારું સંપૂર્ણ ટાઈમટેબલ જે વિષય ઉપરના કાર્યક્રમમાં દર્શાવ નથી એ મિત્રો વિષયની પરીક્ષા લેવાની થતી હોય તો પ્રશ્નપત્રની વ્યવસ્થા તમારા શાળામાંથી કરવામાં આવશે અને તે પોતાની અનુકૂળતાના ઉપરના કાર્યક્રમને બદલ્યા સિવાય જાતે લેશે આગળ વાત કરીશું ધોરણ નવ અને ધોરણ અગિયારના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના કાર્યક્રમની તેની અંદર પણ તમે તારીખ વાર અને સમય અને તમારું ધોરણ જે પણ ત્રણમાંથી હોય એ આટલા કોલમ પાડી શકો છો છવ્વીસ તારીખને સોમવાર સમય નોંધી લેજો નવ થી અગિયાર ધોરણ નવ માં વિજ્ઞાન સામાન્ય પ્રવાહ ધોરણ અગિયાર માં અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારની અંદર રસાયણ વિજ્ઞાન સત્યાવીસ તારીખને મંગળવાર ધોરણ નવ ની અંદર સામાજિક વિજ્ઞાન સામાન્ય પ્રવાહની અંદર નામાના મૂળ તત્વ અને મનોવિજ્ઞાન જે ચાલતું હોય તે અને વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા નથી અઠ્યાવીસ તારીખને બુધવાર ધોરણ નવ ગુજરાતી ધોરણ અગિયાર ગુજરાતી અને સાયન્સમાં રહેશે જે વિજ્ઞાન અથવા તો ગણિત તારીખ ઓગણત્રીસ અને ગુરુવારના રોજ ધોરણ ની અંદર વાત કરીએ તો અંગ્રેજી અને વાણિજ્ય વ્યવસ્થા ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ સાયન્સમાં પેપર નથી બે તારીખને વાત કરીએ તો બે તારીખ અને સોમવારની વાત કરીએ તો સવારે સમય નવથી વિષય છે ગણિત ધોરણ નવ માટે ધોરણ પ્રવાહની અંદર આંકડાશાસ્ત્ર અથવા તો સમાજશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહ ધોરણ અગિયારની અંદર ભૌતિક વિજ્ઞાન રહેશે તારીખ ત્રણ અગિયાર બે હજાર વીસ મંગળવાર અને ધોરણ નવમાં સંસ્કૃત અને ધોરણ અગિયારમાં બંને પ્રવાહની અંદર અંગ્રેજી રહેશે ચાર તારીખને બુધવાર ધોરણ નવમાં હિન્દી અને બંને પ્રવાહ સાથે ધોરણ અગિયારમાં રહેશે સંસ્કૃત જે વિષય ઉપરના કાર્યક્રમમાં દર્શાવેલ નથી તેવા વિષયની લેવાની થતી પરીક્ષા અને પ્રશ્નપત્રોની વ્યવસ્થા જે તે શાળા પોતાની અનુકૂળતા મુજબ કરી અને તમને મિત્રો શાળા તરફથી ટાઈમટેબલ આપવામાં આવશે જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં